તહેવારો આવે એટલે અવનવી મીઠાઈઓ બને, પણ હવે ઘણા મારા જેવા પણ હોય છે કે જેને શ્રાવણ માસના ઉપવાસ હોય છે. તો ચાલો આજે જોઈ લઈએ ફક્ત ત્રણ જ વસ્તુમાંથી બનતી સુપર ટેસ્ટી ફરાળી મીઠાઈની રેસીપી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ફુરસત મેં કુછ પલ જિંદગી કે. ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે શેર કરીશ ફક્ત ત્રણ જ વસ્તુમાંથી બનાવી શકાય તેવી સુપર ટેસ્ટી ફરાળી સુખડીની રેસીપીને. અને બિલીવ મી, આ સુખડી એટલી સોફ્ટ બને છે કે ઘરના વડીલોથી લઈને નાના બાળકો સુધી બધા જ તેને ખૂબ જ ઇઝીલી ખાઈ શકે છે. તો આ શ્રાવણ માસના ફરાળમાં આ સુખડીની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો ફરાળી સુખડીનો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકિ શેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહુત હી ખૂબસૂરત હૈ. ફરાળી સુખડી બનાવવા માટે સૌથી પહેલાં એક પેનમાં આપણે અડધો કપ આ રીતનું જામેલું ઘી લઈ લેશું અને ઘીને આપણે મેલ્ટ થવા દેશું. અને ઘી મેલ્ટ થઈ જાય એટલે આપણે તેમાં એક કપ રાજગરાનો લોટ એડ કરી દેશું અને ગેસની લો ફ્લેમ ઉપર તેને ઘીમાં સરસ રીતે મિક્સ કરી અને રાજગરાનો લોટનો કલર ચેન્જ થઈ જાય અને સાઈડ પરથી ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકી લેશું. અહીંયા ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમને આપણે લો જ રાખવાની, અધરવાઇઝ લોટ છે એ ફટાફટથી કલર ચેન્જ કરી નાખશે પણ ખાવામાં કાચો લાગશે. અને ફ્રેન્ડ્સ, આ સુખડી બનાવવા માટે જો તમારે ખાલી રાજગરાના લોટનો જ યુઝ ના કરવો હોય તો તમે પોણો કપ એટલે કે 3/4 કપ રાજગરાનો લોટ અને સાથે 1/4 કપ એટલે કે 1/2 કપ શિંગોળાનો લોટ એ રીતે લઈને પણ સુખડી બનાવી શકો છો. અને જ્યારે પણ તમે સુખડી બનાવો ત્યારે આ માપ યાદ રાખવાનું કે જેટલો આપણે લોટ લઈએ તેના કરતાં અડધું ઘી લેવાનું. આપ જોઈ શકો છો અત્યારે લોટે બધું જ ઘી એબ્ઝોર્બ કરી લીધું છે. પછી જેમ જેમ તે શેકાશે તેમ તેમાંથી ઘી છે છૂટું પડશે. અને આપ જોઈ શકો છો જેમ જેમ લોટ શેકાય છે તેમ તે સરસ ફૂલવા લાગ્યો છે અને થોડો હળવો પણ થઈ ગયો છે. તો બસ આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા જઈને લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને પ્રોપરલી શેકી લેશું. અને અરાઉન્ડ 12-15 મિનિટ જેવું ગેસની લો ફ્લેમ પર શેક્યા બાદ આપ જોઈ શકો છો લોટનો કલર છે ચેન્જ થઈ ગયો છે અને આ રીતે સાઈડ પરથી ઘી છૂટું પડવા લાગ્યું છે. તો હવે આ સ્ટેજ પર આપણે તેમાં 1/2 ટીસ્પૂન એલચી પાવડર એડ કરી દેશું અને તેને સરસ રીતે મિક્સ કરી દેશું. અને અહીંયા એલચી પાવડરને બદલે તમે જાયફળ પાવડરનો પણ યુઝ કરી શકો છો. અને બસ હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને આ મિક્સરને આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા જઈને 1-1 મિનિટ જેવું આપણે ઠંડુ થવા દેશું. અને 1 મિનિટ બાદ આપણે તેમાં 1/2 કપ દેશી ગોળ એડ કરી દેશું. ને ગેસની ફ્લેમને બંધ જ રાખેલી છે અને ગોળને આપણા મિક્સરમાં સરસ રીતે મિક્સ કરી દેશું. આપ જોઈ શકો છો ગોળ સરસ મેલ્ટ થઈ અને મિક્સરમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને આપણું જે મિક્સર છે સુખડીનું તે પણ સરસ થીક થઈ ગયું છે. બસ તો હવે વધારે વખત આપણે તેને નહીં હલાવીએ, અધરવાઇઝ સુખડી છે તે ખાવામાં હાર્ડ થઈ જશે. તો ફટાફટથી આપણે તેને સેટ કરી દેશું, જેના માટે મોલ્ડને મેં પહેલેથી જ ઘીથી ગ્રીસ કરીને રેડી રાખેલો છે. તો તેમાં આપણે આ સુખડી મિક્સરને એડ કરી દેશું. અને તેને સરસ રીતે લેવલ અપ કરીને સેટ કરી દેશું.
અને ત્યારબાદ વાટકાની જે પાછળની સાઈડ છે તેના પર મેં થોડું ઘી લગાવેલું છે અને તેનાથી આ રીતે તેને પ્રેસ કરીને સેટ કરી દેશું। અને ત્યારબાદ તેના પર થોડી બદામની સ્લાઈસીસ એડ કરી દેશું અને થોડી પિસ્તાની સ્લાઈસીસ એડ કરી દેશું અને હળવા હાથે તેને પ્રેસ કરી દેશું જેથી કરીને તે સુખડી પર સરસ રીતે સ્ટિક થઈ જાય। અને હવે આ સુખડીને આપણે 15-20 મિનિટ માટે સેટ થવા માટે રાખી દેશું, પણ એ દરમિયાન તે જ્યારે થોડી ગરમ હોય ત્યારે આપણે તેને કટ કરી લેશું। જો એકદમ જ ઠંડી થઈ જશે અને પછી તેને કટ કરશું તો તેને કટ કરવું થોડું અઘરું રહેશે। અને 20 મિનિટ બાદ સુખડી સરસ સેટ થઈ ગઈ છે તો આપણે તેને અનમોલ્ડ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ફક્ત 3 જ વસ્તુમાંથી બની જતી ફરાળી મીઠાઈ, એટલે કે ફરાળી સુખડી। તો આ ફરાળી સુખડીની રેસિપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ, ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે। ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, કેમકે જિંદગી ખૂબસૂરત હૈ।